કેસર કેરીના રસિકો માટે સારા સમાચાર આવ્યા છે ગીર સોમનાથ જિલ્લાના આંબાના કેટલાક બગીચાઓમાં નાની કેરી આવી ચૂકી છે તો હજુ કેટલાક બગીચાઓમાં ફ્લાવરિંગ શરૂ છે ગ્લોબલ વોર્મિંગને કારણે આંબાવાડીઓમાં આશ્ચર્યજનક ઘટનાઓ બની રહી છે એકંદરે કેસરનો પાક લેતા ખેડૂતો અને ઇજારદાર થોડા ખુશ જોવા મળી રહ્યા છે ત્યારે હવે કુદરત મહેરબાન થાય અને વાતાવરણની વિષમતા ન આવે તો એપ્રિલમાં કેસર રસિકોને કેરી ખાવા મળશે સર્વિંગમાં વીસ ટકા છે ને બીજું પાસ્તરો જેવાનું આવકમાં ચાલુ છે પણ અમારે કુદરતી જે વાતાવરણ જોઈએ છે એ આને અનુકૂળતા નથી આવતું ગ્લોબલ વોર્મિંગને કારણે એટલે ફ્લરિંગ આવી જાય તો વેલુમમાં આવી જાય પણ આવે ને ઘણી આવે પછી ખરો પંબો આવે છે એટલે આમાં અત્યારે ખેડૂતોની જે આવક છે એની કોઈ નક્કી નથી રહેતું માનો કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપીએ તો કોન્ટ્રાક્ટ બેઝવાળાને પણ કંઈ ફાયદો ઘણી ડબલ રહે ઘણી જ નુકસાની પણ ભોગવવી પડે છે આ બધું અમારી ખેતી વિશે એવો છે કે એમાં કોઈ પણ ફળ ઝાડ હોય કે કોઈ પણ મોલ હોય એ કુદરતી વાતાવરણ ઉપર આધારિત થાય કે પચીસ ટકા અમારા ખેડૂતો મહેનતનો ભાગ ભજવી શકે ગમે એવું સારી મહેનત કરીએ તો પચીસ ટકા વધારે ઉત્પાદન લઈ શકે પણ પંચોતેર ટકા તો કુદરત આધારિત જ છે આંબા કેસર આંબાની અંદર ઘણા આંબા જે આગતર આવ્યા એમાં ઝીણી ઝીણી ખાખડી પણ થઈ ગઈ ને ઘણામાં હજી ફ્લાવરિંગ છે હજી મોર આવે છે ને ઘણામાં હજી ફૂટ પણ નથી થઈ એટલે મને લાગે છે કે આગતરી ખાખડી છે એમાં ઝાકળ વધારે પડે એને લીધે ખાખડી બળી પણ જાય ને થોડી ઘણી બચશે તો આ કેસર કેરી છે એ ખાવા માટે વાર લાગશે જે કેસર કેરીના ખાવાના રશિયા છે એને કેરી આ વખતે ઓછી મળશે હાપુસ તો મળશે પણ કેસર કેરી ઓછી મળશે એનું કારણ શું છે કે પેલી આવી વચ્ચે પાછું ફ્લાવરિંગ થયું અત્યારે અમુકમાં ફ્લાવરિંગ નથી પણ અને જીની જીની ખાખરી છે ઝાકળને કારણે બોળી પણ જાય છે અને મળશે તો મોંઘી મળશે ખેડૂતોને તો મને લાગે કે મધ્યમ વરસ રહેશે કેસર કરીના આંબા જો આ પાસ્તરા આવ્યા એ તો વરસાદમાં આવી જાય એટલે નુકસાન થાય પવન ને વરસાદ આવે એટલે ખાખડી ખરી જાય એટલે ઇજાર્યા અને ખેડૂત બે નુકસાન થાય અને લોકોને ખાવા નહીં મળી અને જે આંતર છે ખાવા મળી જાય એ મોંઘી મળશે